નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી આજે મળવાનું થયું. જી હા મિત્રો, આજે આપણે જે ટોપિકની વાત કરવી છે, ધંધા કે એકમમાં નાણાંનું મહત્વ અને માલિકીના ભંડોળો વિશેની માહિતી મેળવવાની છે. ચાલો મિત્રો તૈયાર થઈ જઈએ અભ્યાસ કરવા માટે. ધંધાકીય એકમની અંદર નાણાંનું શું મહત્વ રહેલું છે? સૌ પ્રથમ તો નાણું મૂડી ધંધાકીય એકમ માટે ખૂબ અગત્યનું પાત્ર. જી હા મિત્રો, કર્મચારીના પગારથી લઈ યંત્રોની ખરીદીથી લઈ રોજબરોજના નાના મોટા ખર્ચાઓ જે કરવાના હોય છે ધંધાકીય એકમ માટે, તો આ એકમની અંદર નાણું જ ના હોય તો તમને ખબર છે સતત એકમ ધબકતું રહે નહીં. એટલે નાણું એકમ માટે રક્ત સમાન છે એવું બી કહી શકાય. નાણું એ એવી ધરી છે જે ધંધાકીય એકમની અંદર આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓમાં ઘૂમ્યા કરે છે. એક પણ એવી પ્રવૃત્તિ બતાવો જેમાં નાણું અસરકારક ન હોય. દરેક પ્રવૃત્તિની અંદર નાણાકીય રીતે જરૂર પડતી હોય છે. ધંધાકીય મૂડીને માનવ શરીરના, મેં તમને પહેલા જ કીધું, રક્ત સાથે સરખાવી શકાય. કોની સાથે સરખાવી શકાય? રક્ત સાથે. તો ધંધાકીય એકમની અંદર જો નાણું હોય તો જ ધંધાકીય એકમ ટકી શકે એવો આપણે અહીંયા નિશ્ચિત બાબતને સમજી શકીએ. કારણ તો કે રક્તનું જેટલું ધંધાકીય એકમમાં જરૂર છે એટલી જ આપણે માનવ શરીરમાં પણ રક્તની જરૂર છે. તો આ મૂડી છે એને આપણે શું કીધું છે? રક્ત. તો આ મૂડી, આ નાણું જો ધંધાકીય એકમ માટે રક્ત છે, સેમ માનવની અંદર જ્યારે શરીરની અંદર જ્યારે રક્ત હોય છે ત્યારે એટલું જ મહત્વ ધંધાકીય એકમમાં મૂડીને, એટલે કે નાણાંને આપવામાં આવે છે. તમને બે કે ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે, ધંધાકીય એકમની અંદર નાણાંનું મહત્વ. ધંધાકીય એકમમાં બધી જ પ્રવૃત્તિ મિત્રો, શરૂઆતથી લઈ અંત સુધી જે દિનચર્યા ધંધાકીય એકમમાં થાય છે, દરેક પ્રવૃત્તિ માટે સમયસર એકમને ચલાવવા માટે જો તમારી પાસે યોગ્ય નાણાકીય વ્યવસ્થા નહીં હોય તો નહીં ચાલે. એકમની અંદર નાણાકીય વ્યવસ્થાની અવારનવાર જરૂર પડશે. જો ધંધામાં નાણાંની અછત હશે તો તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલે અહીંયા તમને સીધી વસ્તુ છે કે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ 100% પુરવાર થાય છે, સાબિત થાય છે. એટલે ધંધાકીય એકમમાં લેણદારોને ચૂકવવામાં જો નાણાકીય બાબત, કોઈને પૈસા ચૂકવવાના છે અને એમાં વિલંબ થઈ જાય એટલે કે મોડું થઈ જાય તો ધંધાકીય એકમની તમારી જે શાખ છે એ જોખમાય છે. તમારી શાખામાં કંઈક ને કંઈક જોખમ દેખાશે. એટલે ધંધાકીય એકમમાં જે નાણાંનું જે મહત્વ છે એ ખૂબ સારી રીતે આપણે સમજવાનું રહ્યું. કારણ તો કે ધંધાકીય એકમમાં નફાકારકતાના રોકાણથી લઈ ઉજ્જવળ તકો હોય છે. રોકડ વટાવનો લાભ આપણે જતો કરવો પડે છે ઘણી વખત. સાથે સાથે કાચા માલની જો સમયસર આપણે એકમમાં ખરીદી ન કરી શકીએ તો કાચા માલમાંથી આપણે તૈયાર માલને રૂપાંતરિત ન કરી શકીએ અને નવી પેદાશોનો લાભ ન આપી શકીએ. એટલે કાચા માલ, તૈયાર માલનો સ્ટોક, પેદાશ માટે કર્મચારીની જો તંગી હોય તો નવા કર્મચારીની ભરતી, જે પેદાશ છે એને રંગ રૂપ, આકાર, કદ, વજન, ગુણવત્તા, પેકિંગ, એડવર્ટાઇઝમેન્ટ, દરેક જગ્યાએ તમે જુઓ નાણાંની કંઈક ને કંઈક જરૂર ઊભી થાય છે. જી હા મિત્રો, એટલે પૂરતા પ્રમાણમાં તમારી પાસે મૂડી, તમારી પાસે નાણું હોવું જોઈએ. એટલે હું તમને કહું છું કે ધંધાકીય એકમમાં નાણાંનું કેટલું મહત્વ રહેલું છે. વાત કરવી છે માલિકી ભંડોળની. જી હા મિત્રો, આપણે આગળના ટોપિકમાં વાત કરી નાણાંનું મહત્વ, ધંધાકીય એકમ માટે નાણું કેટલું મહત્વનું છે, રક્ત સમાન છે. માલિકીના ભંડોળો. હવે માલિકીના ભંડોળો કયા છે? કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી, એટલે કે નફાનું ધંધામાં પુનઃરોકાણ. નફાનું ધંધામાં પુનઃરોકાણ. જી હા મિત્રો, કંપનીએ જ્યારે નફો લીધો છે એ નફાનું કંપની શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવી દે. ડિવિડન્ડ ચૂકવ્યા પછી જે કંપની પાસે નફો વધે છે એ નફો એ ધંધામાં અલગ જગ્યા ઉપર, પુનઃરોકાણ બીજી જગ્યા ઉપર રોકી શકાય છે. સાથે સાથે ઇક્વિટી શેરના પ્રકાર સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેરો. પ્રેફરન્સ શેરની અંદર જોઈએ 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ છે અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ છે. એક વખત ફરી ચાર્ટને જોઈએ. માલિકીના ભંડોળો, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી, એટલે કે નફાનું ધંધામાં પુનઃરોકાણ. ઇક્વિટી શેરની અંદર 3 પ્રકાર, સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેરની અંદર 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ છે, 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ છે. થેન્ક યુ સો મચ મિત્રો. નાણાકીય ભંડોળને સવિશેષ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. આજે આપણે વાત કરી માત્ર માલિકી ભંડોળની ચર્ચા કરી, બેઝિક ખ્યાલ લીધો.
અને ધંધાકીય એકમમાં નાણાંનું શું મહત્વ રહેલું છે એની આપણે સવિશેષ ચર્ચા કરી. થેન્ક યુ સો મચ. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને. થેન્ક યુ.